સૌથી પહેલા વાત કરવી છે બનાસકાંઠા વિસ્તારની, કારણ કે બનાસકાંઠા લોકસભા વિસ્તારમાંથી એવું લાગી રહ્યું છે કે લગભગ સંભવતઃ ભારતીય જનતા પાર્ટીથી વધારે કોંગ્રેસ ફાઇટમાં છે અને કોંગ્રેસના જે ઉમેદવાર છે ગિનીબેન ઠાકોર એ જીતી શકે છે. સર, વિધાનસભામાં વાઇઝ આપણે આંકડા જોઈએ, વાવમાં 68% છે, બનાસકાંઠાના થરાદમાં 77% છે, ધાનેરામાં 66% છે, દાંતામાં 68% છે, પાલનપુરમાં એમાં પણ 64% છે અને ડીસા અને દિયોદર એ બંનેમાં 65% અને 69% છે. એટલે બનાસકાંઠામાં સૌથી વધારે દિયોદર વિસ્તારમાં થી વોટિંગ થયું છે. સર, આનાથી આપ શું અનુમાન લગાવશો, શું ચાલી રહ્યું છે? આ જે આંકડા છે વિધાનસભા બેઠકો દીઠના તાલુકા મુજબના, એમાં જે શહેરી વિસ્તાર છે ખાસ કરીને પાલનપુર, ડીસા અને ધાનેરા, આ ત્રણ વિસ્તાર જે છે એને શહેરી મતદારો જે છે એ મતદારો મનનો ઝુકાવ મોટા ભાગે ભાજપ તરફી હોય છે, અને ગ્રામ્ય વિસ્તારમાં બે વિભાગ છે જ્ઞાતિ મુજબ મતદાન થાય છે ગ્રામ્ય વિસ્તારોમાં, અને એમાં ત્યાં ઠાકોર સમાજની વસ્તી વધારે છે, બીજા ક્રમે આંધણા ચૌધરી સમાજ છે, દરેકના ચોક્કસ બેલ્ટ છે, બને લગભગ દરેક તાલુકામાં વસ્તી એક સરખા પ્રમાણથી વહેંચાયેલી છે. અહીંયા એ જોવું રસપ્રદ છે કે પ્રચારમાં ગેનીબેનની આક્રમકતા ચોક્કસપણે હતી, હવે મતદાન કોણે કેટલું કરાવી શક્યું છે, મતદારોને બૂથ સુધી લાવવામાં કોની સક્રિયતા વધારે હતી, ભારતીય આ આખી ચર્ચામાં આપણે એક વાત વારંવાર આવ્યા કરશે કોઈ પણ બેઠકની વાત કરતા હોઈએ ત્યારે, કે ભારતીય જનતા પાર્ટી પાસે છે ને કમિટેડ વોટર એટલી મોટી સંખ્યામાં છે કે જે જ્ઞાતિવાદ જોતા નથી, ઉમેદવારની જ્ઞાતિ જોતા નથી, મને કોઈ પ્રચાર માટે મારી પાસે આવ્યા કે ન આવ્યા એ પણ જોતા નથી, ભાજપ તરફથી મને પ્રચારની સ્લીપ મતદાનની મળી છે કે કેમ એ પણ જોતા નથી, મને રિક્ષા મોકલી છે કે નહીં મારી સોસાયટીમાં એ પણ જોતા નથી, એ પોતાની સ્વયંભૂ ફરજ સમજીને સવારના સમયમાં જ મતદાન કરી આવે. ભારતીય જનતા પાર્ટીના આવા વોટર એ ભાજપની બહુ મોટી મૂડી છે, અને જે સ્વયંભૂ છે એને કોઈ બહાર લાવવા નથી પડતા, એની પાસે પ્રચાર કરવા નથી જવો પડતો, એવા વોટર દરેક બેઠકો ઉપર છે, અને એવા વોટરોમાં સવર્ણોનો જે ભાજપની કોર વોટ બેંક બનાય એ મુખ્ય છે, બ્રાહ્મણ, વાણિયા મતલબ વૈષ્ણવ, જૈન, લોહાણા સમાજ એ એમાં મુખ્ય કહેવાય, કે એ સમાજ એટલે શિક્ષિત વર્ગ, શહેરી શિક્ષિત વર્ગ, ત્યાં ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રયત્નો વગર એ મતો મેળવી શકે છે. દરેક બેઠકો ઉપર આવા મતદારો મોટી સંખ્યામાં છે. એ સંજોગોમાં કોંગ્રેસે જો ભાજપ ઉપર સરસાઈ મેળવવી હોય તો પોતાની વોટ બેંકને વધુ મોટી સંખ્યામાં મતદાન મથક સુધી લાવવી પડે. ફરીથી અહીંયા પણ ભાજપનું નેટવર્ક વધુ મજબૂત છે, એટલે કોંગ્રેસે બુથ મેનેજમેન્ટમાં પણ પૂરી તાકાત વાપરવી પડે છે. આ સંજોગો જોઈને ધ્યાનમાં રાખીએ પછી પ્રચારની આક્રમકતાને, કારણ કે પ્રચારની આક્રમકતા શું છે કે આપણે 5 પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રીલ જોઈએ ને તો પણ આપણે પ્રભાવિત થઈ જતા હોઈએ. હવે એ રીલમાં સત્યાર્થતા કેટલી છે, કેટલું એડિટિંગ છે, અત્યારે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, ઇન્ટેલિજન્સનો જમાનો છે, કે ભીડ ક્યાંક નહીં હોય ને વક્તા ક્યાંક ના હોય એ પણ થઈ શકે. જનસાધારણ આ બધું જોવા ટેવાયેલો નથી, ચકાસવા જેટલો સક્ષમ પણ નથી, એટલે આપણે પ્રચારની આક્રમકતાથી પ્રભાવિત થવાનું ના હોય. બીજો મુદ્દો આવે છે, આપણી પાસે જે આવે છે આંકડા મોટા ભાગે વિધાનસભા બેઠક દીઠ આવે છે, વિધાનસભા બેઠકની અંદર ગામ દીઠ કે વોર્ડ દીઠ, શહેરી વિસ્તાર હોય તો વોર્ડ દીઠ, એ આંકડા આપણે ચકાસવાની પ્રયત્ન દરકાર પણ નથી કરવાના, આપણા સુધી પહોંચતા પણ નથી, કારણ કે આપણે સેન્ટ્રલી જોઈએ તો 26 બેઠકોને આપણે ચિત્રમાં રાખીએ છીએ. એટલા માટે મોટા ભાગે તારણો જ્યારે કાઢીએ છીએ, ત્યારે જ્ઞાતિ સમીકરણો બનાવીએ, એમાં આપણે શું કરીએ, કે ઠાકોર સમાજ આટલો, બનાસકાંઠાની વાત કરીએ છીએ તો ઠાકોર સમાજ આટલા મત, ચૌધરી આટલા, મુસ્લિમ આટલા, દલિત આટલા, અન્ય સમાજ આ બીજા સમાજના આટલા અને અન્ય આટલા, એ અન્ય એટલે કોણ એ આપણે ક્યારે ઉલ્લેખ કરતા નથી, એમાં ભાજપની કમિટેડ વોટ બેંક છે, 50,000 બ્રાહ્મણ છે, 60,000 વણિક સમાજ છે, 40,000 લોહાણા સમાજ એ હશે,
આ બધા જે દરેક બેઠક ઉપર આપણે જેને અન્યમાં ખટાવી દઈએ છીએ એ બહુ જ નિર્ણાયક હોય છે. મેં રાજકોટ બેઠકની મારે અગાઉ એક મિત્ર સાથે ચર્ચા થતી હતી ચેનલમાં, ત્યાં પણ મેં આ વાત ઉલ્લેખ કર્યો હતો કે રાજકોટ બેઠકની વાત કરીએ છીએ જ્યાં 5 લાખ તમે અન્ય કહો છો, એ 5 લાખ કોણ? અન્ય એટલે કોણ? એ આ સમાજ છે જે ભારતીય જનતા પાર્ટીનો કમિટેડ વોટર છે. એટલે બનાસકાંઠામાં પણ આ દરેક પરિબળોને માપદંડોને આપણે લાગુ પાડીએ તો અત્યારે ચિત્ર એવું ચોક્કસ છે જ કે ત્યાં કોંગ્રેસ હરીફાઈમાં છે, કદાચ થોડીક સરસાઈથી પણ આગળ છે. એનું મુખ્ય કારણ 2 ઉમેદવારો વચ્ચેનો તફાવત છે. જેનીબેન પોતે એકલા પોતાના બળ ઉપર ઝઝૂમ્યા છે, જ્યારે ડોક્ટર રેખાબેન ચૌધરી એ પ્રમાણમાં સૌમ્ય અને મિતભાષી હોવાની છાપ ઉપસી છે. એ પોતે પોતાના બળ ઉપર ચૂંટણી પ્રચાર નથી કરી રહ્યા, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એમના માટે મહેનત કરે છે. એમનો પરિવારની બેકગ્રાઉન્ડ એટલું સ્ટ્રોંગ છે. પોતે ઉમેદવારની વાત કરીએ તો એ બંને ઉમેદવારોની લોકપ્રિયતા, આખા બોલાપણું, લાઉડનેસ, આ બધા મામલે જેનીબેન વધુ ચડિયાતા દેખાય. કારણ કે જેનુબેન સિટિંગ એમએલએ પણ છે 2 ટર્મથી. એટલે જેનીબેનની જે આક્રમકતા છે, દબંગ મહિલા નેતા તરીકેની એક છબી છે જે આ વિસ્તારમાં ના લોકોના મિજાજને માફક આવેલી છે. એટલે જ્યારે બંને નેક ટુ નેક ચાલતા હોય ત્યારે જે થોડી ઘણી બાબત પણ સરસાઈ અપાવી દે એમાં આ બાબત મને લાગે છે કે મુખ્ય છે. અને એટલા માટે બનાસકાંઠામાં કોંગ્રેસ 2 ડગલા તો 2 ડગલા કદાચ એટલી આગળ ગણી શકાય.